નમસ્તે બાળ મિત્રો, બાળકો, આજે આપણે અભ્યાસ તરફ આગળ વધીએ. જો ચિત્રકામમાં તમે ચોપડીમાં કેટન ચિત્રકલા છે ને, તેમાં તમે પ્રકૃતિ ચિત્ર ફૂલ દોર્યું ને, તો એ જ ફૂલ આપણે આજે નોટબુકમાં દોરવાના છે. તો તમે મારી સાથે પેન્સિલ, નોટ અને રબર લઈને બેસજો. આજે આપણે ફૂલ દોરવાના છે, બરાબર ને બાળ મિત્રો? જુઓ તો અહીં શું લખ્યું છે, પ્રકૃતિ ચિત્ર ફૂલ. આજે આપણે હું તમને ફૂલ દોરતા શીખવીશ. તો એમાં શું કરવાનું છે, સૌથી પહેલા એક નાનું સરસ કોર કરવાનું છે, જુઓ આ રીતે. પછી આપણે આ રીતે ફૂલ દોરવાનું છે, આ રીતે. હવે જો આ રીતે આપણે દોરવાનું છે. જુઓ ફૂલ દોરાઈ ગયું ને. હવે જો આપણે એની ડાળખી દોરીએ. હવે આ પાન દોરી દઈએ, આ રીતે. જુઓ થઈ ગયું ને આપણું ફૂલ. હવે આપણે એમાં બોર્ડર કરીશું. જો હવે આપણે બોર્ડર કરીશું. સૌથી પહેલા વચ્ચે કોર છે ને તે કરીશું, આ રીતે આપણે બોર્ડર કરવાની છે. પાનમાં પણ આપણે બોર્ડર કરી દઈશું. જો થઈ ગઈ ને. હવે આપણે એમાં રંગ પૂરીશું. જો મને તો લાલ કલર ગમે છે, એટલે હું લાલ કલર લઈશ. તમને જે કલર ગમે તે તમારે પૂરવાનો છે. જો પહેલા શું કરવાનું, આ રીતે બોર્ડર કરી દેવાની, આ રીતે બોર્ડર કરી દેવાની. અને પછી અંદર રંગ પૂરવાનો આ રીતે. જુઓ કલર બહાર ની જાય ને, તે ધ્યાનથી પૂરવાનો. હ જો આ પૂરાઈ ગયું ને. હવે આપણે બીજી પાંદરીમાં લઈશું, આ રીતે. એમાં પણ પહેલા આપણે આઉટલાઈન કરી દઈશું. જો આ રીતે, આ રીતે આપણે પહેલા આઉટલાઈન કરી દેવાની છે. પછી અંદર રંગ પૂરવાનો છે. જો આ પૂરાઈ ગયું ને. હવે આપણે અહીંયા રંગ પૂરીશું. એમાં પણ એ જ રીતે કરવાનું છે. આઉટલાઈન પહેલા કરી દેવાની છે, આ રીતે. જોજો
ધ્યાન થી રંગ પૂરજો હા રંગ બહાર ની જાય ને તે ધ્યાન રાખવાનું જો આ રીતે કરી દેવાનું હવે આમાં રંગ પૂરીશું હવે આપણે આમાં રંગ પૂરીશું જો આ રીતે આ રીતે રંગ પૂરવાનો છે આ થઈ ગયો હવે છેલ્લી પાંદડીમાં રંગ પૂરીશું આ રીતે આ રીતે રંગ પૂરવાનો છે બરાબર જો આપણું ફૂલ તૈયાર થઈ ગયું ને લાલ રંગનું બરાબર હવે આપણે આમાં વચ્ચે આપણે પીળો રંગ પૂરીશું જો આ રીતે અને આ પાંદડીમાં પણ આપણે મિક્સ રંગ પૂરીશું પીળો આ મહેંદી કલર આ રીતે અને લીલો કરીશું આ રીતે હવે જુઓ પાન કેવા રંગનું હોય લીલા રંગનું હોય ને તો આપણે આમાં લીલો રંગ પૂરવાનો છે અને બીજો અંદર આપણે પોપટી રંગ પૂરીશું જો આ રીતે થોડો પીળો રંગ પૂરીશું બરાબર છે આવું થોડોક લીલો થોડોક પીળો એવા રંગનું પાન આવે ને આ પાનમાં રંગ પૂરાઈ ગયો જુઓ આપણું સરસ મજાનો ફૂલ અને પાન તૈયાર થઈ ગયું ને હા તમે પણ આવી રીતે ફૂલ દોરજો અને સરસ મજાનો રંગ કરજો બરાબર જોયું ને તમે ફૂલનું ચિત્ર દોરતા જોયું ને અને શીખી પણ ગયા હશો બરાબર ને તો એ વાત બીજા ચિત્ર સાથે આપણે ફરી મળીશું આવજો